સંજીવનીમાં એનઆરઆઈ પેશન્ટનો ફેજ સતત વધે છે અને સંજીવનીમાં ઘણા બધા એનઆરઆઈ પેશન્ટ ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. એવા એક એનઆરઆઈ પેશન્ટ આપણી સાથે અત્યારે અવેલેબલ છે, મોહમ્મદભાઈ યુકેથી આવે છે અને એમને ઘણી બધી સમસ્યાઓ હતી. એમને લગભગ 30 વર્ષથી ગેસ, એસિડિટી, કબજિયાત, હાઇટસ હર્નિયા, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ, બીપીનો પ્રોબ્લેમ અને સાયટિકાનું પેન, અનેક પ્રકારના પ્રોબ્લેમ સાથે એમણે જે છે એ આપણી કન્સલ્ટ કરી અને આપણી લગભગ 2-3 મહિનાની મેડિસિન્સથી અત્યારે ઓલમોસ્ટ જે છે 90% ઓકે છે. અત્યારે અહીંયા યુકેથી સ્પેશિયલ પંચકર્મ કરાવવા માટે આવ્યા છે અને આપણી સાથે અત્યારે પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે. મોહમ્મદભાઈ, તમને જે છે એ અલગ અલગ ઘણા બધા પ્રોબ્લેમ હતા. મારી પાસે તમારી આખી કેસ હિસ્ટ્રી છે કે જેમાં તમને સાયટિકાનું પેઇન થતું હતું, દુખાવો ખૂબ જ થતો હતો, વેટ ગેઇન સતત થતું હતું, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો, હાઇટસ હર્નિયા હતો, ગેસ, કોન્સ્ટિપેશન રહેતું, એસિડિટીની ગોળી ખાવી પડતી, વિટામિન ડેફિશિયન્સીસની ગોળીઓ લેવી પડતી, વિટામિન ડીની ગોળી લેવી પડતી અને આ બધા ઘણા બધા લાઇફસ્ટાઈલ પ્રોબ્લેમ્સને સાથે તમે મારી પાસે કન્સલ્ટ માટે આવ્યા હતા. તો પહેલાં તો મને એ કહ્યું કે યુકેથી હજારો કિલોમીટર દૂર અહીંયા તમને મારી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી? મેં સોશિયલ મીડિયા પર તમારા વિડીયો જોયા. તમારા પાસે ડિટેલમાં જાણવા માંગુ છું કે અમારા ઘણા બધા વ્યુઅર્સ જે છે એનઆરઆઈ પણ છે કે જે લોકો અલગ અલગ જગ્યાએ યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસમાં રહે છે, તો તમને શું પ્રોબ્લેમ થતો હતો ને શું હતું અલગ અલગ કન્ડિશન્સ, હેલ્થ કન્ડિશન્સ? મને 20 વર્ષ ઉપરથી એસિડિટીનું પ્રોબ્લેમ, ખાવાનું પેટ ભારે રહે ને એસિડ બધું ઉપર જાય. ત્યાર પછી બહુ પીપીઆઈ ડ્રગ્સ પર મને રાખેલો હતો. ડૉક્ટર લોકોએ લોંગ ટાઈમથી 20 વર્ષથી મેં દવા લેમ, છેલ્લે ઇન્ડોસ્કોપી 3 વાર કરી તો હાઈટસ હરીને આવેલો કંઈ કે તો રાતના જયારે સુવા જાઉં તો બધું એસિડ એટલે ગળા આવી જાય. તો પછી એ લોકોએ તો આયુર્વેદ ટેબ્લેટ જ ચાલુ રાખી પીપીઆઈ. તમારા વિડીયો જોયા પછી મેં તમને ફોન કરીને ઓનલાઈન વાત કરી, તમે ત્યાર પછી મારા પર દવા મોકલેલી 1.5 મહિના મેડિસિન મોકલી હતી. મેં તમને 1 વીકમાં જ મને ફરક ચાલુ થઈ ગયો. 1 વીકમાં જ ફરક ચાલુ થઈ ગયો અને મારું ત્યારે વજન બી હતું 92. ઓહો, 92. ને તમારી દવા ચાલુ કરીને 6 વીકમાં મારું 86 જેવું વેઇટ થઈ ગયું. એટલે ઓલમોસ્ટ જે છે 6 કેજી વેઇટ જે છે રિડ્યુસ થયું 6 વીકમાં. ઓહ, 6 વીકમાં. ઓકે. ને પેટ એકદમ હલકું થઈ ગયું ને એસિડ બી બધું ઓછું થઈ ગયું. કેટલા ડોક્ટર્સ બદલ્યા હશે અથવા તો તમે અલગ અલગ ડોક્ટર અથવા તો ડોક્ટર ને કન્સલ્ટ કર્યા પછી લાંબા સમય દવાઓ ચાલુ રાખી, રિપોર્ટ કરાવ્યા, તમને ડેલી રૂટીનમાં કેટલું કંટાળો આવતો એમાં? ડેલી રૂટીનમાં તો પેલું એસિડના લીધે એકદમ બેચેની ઉભો રહી, ખાવાનું બી બધું ઉપર ચડે, કામ કરવાની મજા નહીં આવે, થાક, ઓલવેઝ થાક, ટાયર્ડ જ રહેવાય. પણ તમારી દવા પછી મને એ બધું ફિલિંગ બહુ સારું લાગી, એન્ઝાયટી જેવું રહેતું હતું, બહુ ગભરામણ, બસ કે પેલું એક તબિયત સારી થતી જ નહીં હતી. હા બસ, પણ આ એ પછી ખાસો ફરક લાગ્યો તમારી દવા પછી મને એ બધા પ્રોબ્લેમ ધીરે ધીરે 6 વીકમાં જ ક્રાય થઈ ગયા. અને તમે જે એન્ટાસિડ લેતા હતા જે એ તમે ધીરે ધીરે ઓછી કરી શક્યા? હા, હવે મેં થોડી થોડી ઓછી લેમ. પહેલા સતત પહેલા તો 20 વર્ષથી એવરી મોર્નિંગ. અને આટલા લાંબા સમયથી તમે જે એસિડિટીની ગોળીઓ ને બધું લેતા હતા તો ધીરે ધીરે તમારા ડાયજેશન વધુ ને વધુ લો થતું જતું હશે, શરીર ભારે, આળસ એ બધું થતું? એ થતું, હા, એવું જ થતું. બરાબર. અને વિટામિન્સ ડેફિશિયન્સીસ? હા, વિટામિન ડી પ્રોબ્લેમ, વિટામિન B12 પ્રોબ્લેમ, એ તો મને ચાલુ જ ના, ઇન્જેક્શન બી લેવા પડતા, એની ટેબ્લેટ્સ બી લેવા પડતી, મને એ પ્રોબ્લેમ તો ચાલુ જ હતું. તો પછી તમને આવા બધા વિડીયોઝ જોઈને અચાનક વિશ્વાસ કેમ આવી ગયો? શું થયું તમને? એમ કેવું વિડીયોમાં જ્યારે જોયું કે બધા જે પેશન્ટ લોકો એ લોકોનું રિવ્યૂ આપતા હતા કે મને આ હાર સારું થઈ ગયું, તો મને મારા દિલમાં એવું થયું કે બેસ્ટ ડોક્ટર તમે જ મારા માટે, મારા પ્રોબ્લેમ માટે છે. ઓકે, એટલે મેં તમારા માધ્યમથી હું લોકોને એ ખાસ જણાવવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો હોય છે અને ઘણી વખતે જો આપણે વ્યવસ્થિત તપાસ કર્યા વગર આયુર્વેદ સારવાર કરીએ
તો એનાથી આપણે લાભ થવાની જગ્યાએ નુકસાન થતું હોય છે. ખાસ ધ્યાન રાખો, આયુર્વેદ ટ્રીટમેન્ટ તમે કોઈ પણ જગ્યાએ કરાવો છો તો ત્રણ વસ્તુ જુઓ. સૌથી પહેલું કે એ ડૉક્ટર BMS કે MD ડિગ્રી હોવી જોઈએ. બીજી અગત્યની વસ્તુ કે એમની પાસે તમારા જેવા રોગ ઠીક કરવાનો લાંબો એક્સપિરિયન્સ હોવો જોઈએ, એની પાસે રિવ્યૂઝ હોવા જોઈએ, વિડીયોઝ હોવા જોઈએ કે એવિડન્સ હોવા જોઈએ. ત્રીજા નંબરે એમની પાસે તમારા પ્રકૃતિ પ્રમાણે પંચકર્મ અને તમારા પ્રકૃતિ પ્રમાણે મેડિસિન કરવાની ટેકનિક્સ અને સ્કિલ હોવી જોઈએ. જો એ તમારા તાસીર પ્રમાણે જો વ્યવસ્થિત પંચકર્મ કે મેડિસિન નથી કરતા અને તમને દવા ગરમ પડે છે તો એવું ન હોવું જોઈએ, દવા ગરમ ન પડવી જોઈએ કે તમને નબળાઈ ના આવવી જોઈએ, એવી રીતનું આખી એમની પાસે સ્કિલ હોવી જોઈએ. એમની પાસે જ સારવાર કરાવો, નહીંતર ઘણી વખતે એવું થાય છે કે આયુર્વેદનું નામ ખરાબ થાય છે, પંચકર્મનું નામ ખરાબ થાય છે. ઓકે, તો મોહમ્મદભાઈ આપણે લેટ્સ ટોક અગેન કે આપણે જે છે એ તમે જ્યારે અહીંયા આવ્યા અને તમે પંચકર્મ સારવાર અમારી કરાવી, અહીંયા તમારો પંચકર્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સરસ, બહુ જ સારું. તમારે સ્ટાફ બી બહુ સરસ, બહુ લુક આફ્ટર કરતા હતા. સાંજે બી જ્યારે મેં હોટેલ પર જામ તો બી ફોન કરીને પાછા પૂછે કે તમારી તબિયત કેમ છે, કઈ બી પ્રોબ્લેમ હોય તો તમે આવો, એમાં મને પાછા ફોન કરજો. બહુ જ સરસ, એકદમ ફેમિલી જેવું આટલે તો મને લાગ્યું. ઓકે, તમારા ઘરમાં જ છે, કઈ બહાર કઈ એવી કોઈ હોસ્પિટલમાં નથી આવેલો. ઓકે, તમારા સાથે બી જ્યારે બી વાત કરવી હોય, કઈ બી પૂછવું હોય તો એની ટાઈમ આવીને પૂછી લેવાતું હતું. ઓકે, અમે જે છે ને મોહમ્મદભાઈ, ખાસ જે અમારું 7 ડેઝનું પંચકર્મ છે ને એવું યુનિક છે કે એમાં ન તો પેશન્ટને કોઈ વીકનેસ ફીલ થાય, ડે બાય ડે એની સ્ફૂર્તિ એટલે લાઇટનેસ વધતી જવી જોઈએ, અને એવું છે. એવું જ તમને લાગ્યું? એવું છે, બિલકુલ કોઈ જાતની તકલીફ નહીં. બધા વ્યુઅર્સને ખાસ કહેવા માગું છું કે તમે જ્યાં પણ પંચકર્મ કરાવો તો પહેલાં એ પૂછો કે એ પંચકર્મ કરાવવાથી તમને નબળાઈ આવશે કે નહીં. જો તમને પંચકર્મ કરાવથી નબળાઈ આવે છે તો એ ચરક સંહિતા પ્રમાણે એ પંચકર્મ જે છે એ તમારા બળને ક્ષય કરનારું નથી હોતું, એટલે ચરક સંહિતા પ્રમાણેનું પંચકર્મ નથી, એટલે નબળાઈ ન જ આવી જોઈએ. ડે બાય ડે તમારી સ્ફૂર્તિમાં વધારો થવો જોઈએ, જેમ મોહમ્મદભાઈને ફીલ થયું. મોહમ્મદભાઈ, તમને ઓવરઓલ જે છે તમારા એક્સપિરિયન્સને શેર કરવું હોય કે જે તમે આપણા પંચકર્મને ટ્રીટમેન્ટથી અને તમારા આપણી મેડિસિન્સથી તમને અનુભવ થયો, તો તમે લોકો સાથે તમારા જેવા હજારો એના પેશન્ટ છે કે જેને ઘણી વખતે આપણા વિડીયોઝથી ફેથ ન હોય, કાં બીજા બધા ઘણા બધા એવા ખરાબ એક્સપિરિયન્સ થઈ ગયા ઓનલાઈનમાં કે જેથી બેચારા હેરાન થતા હોય, તો એવા જે મલ્ટિપલ હેલ્થ ઇસ્યુ સાથે પેશન્ટ છે એને તમે શું કહેવા માગશો? મારું તો કહેવાનું એવું છે કે આ મારો એક્સપિરિયન્સ આયુર્વેદની આ હોસ્પિટલ સંજીવનીમાં આવ્યો હતો, કે કોઈ બી ને આ કંઈ તકલીફ હોય, કોઈ બી બીજો બી પ્રોબ્લેમ હોય તો તમારો કોન્ટેક્ટ કરે, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લે, તમારા સાથે વાત કરે, ડેફિનેટલી એને ફાયદો થાય. જરૂર પડે તો જ તમે બોલાવશે, નહીં તો તમે એને દવા મોકલી દે. ડેફિનેટલી મારું એક્સપિરિયન્સ કે 90% ફાયદો તો થવાનો જ છે. તમારા બધા ફેમિલી વાળા બહુ હેપી છે? બહુ, મારા ઘર બધા, મારી ફેમિલી બહુ હેપી. મને એ લોકોએ મોકલ્યો કે તાજીને દવા તમે કરાવો, કે આટલા વર્ષથી આ બધી તમે દવા લયા કરે, પણ આ 1.5 મહિનાની દવામાં તમને કેટલો ફરક પડી ગયો. અને તમારા જે ગામ છે, જે ગુજરાતમાં તમે જ્યાંના છો, એ લોકોનો શું અનુભવ રહ્યો તમને મળીને જોઈને પહેલી વાર? એ લોકો બી 1.5 વર્ષ પર મેં આવેલો હતો, 1.5 વર્ષ પછી ત્યારે મારું વજન 95 કિલો હતું. અચ્છા, હમણાં મેં જયારે આવ્યો ત્યારે 86 કિલો. તો બધા મારા ફ્રેન્ડ બી એ થઈ ગયા, એ બી તમારા પાસે આવવા માટે તૈયાર છે. જોઈને એ લોકો બી થઈ ગયા, અમે જાય ને પંચકર્મ કરાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ, નમસ્તે.